ફ્રેન્ડ્સ કેમ છો? ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી કીટીમાં. મિત્રો, બધી જ બાજુ વેકેશન પડી ગયું છે, ચારે બાજુ વાતાવરણ બદલાયું બદલાયું લાગે છે. સવારના પહોરમાં છોકરાઓ જે સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળતા હતા, મમ્મીઓ જે કામમાં વ્યસ્ત દેખાતી હતી તે હવે બંધ થઈ ગયું છે. ચારે બાજુ શાંતિ શાંતિ થઈ ગઈ છે. સાંજ પડતા શહેરના બગીચાઓ ટોળાઓથી ઉભરાઈ જાય છે. બધા જ લોકો કરે છે જલસા અને ધમાલ મસ્તી. ઝી નેટવર્ક પણ કરાવે છે તમને હંમેશા જલસા અને ધમાલ મસ્તી, ભલે તમે લોકો હો ગમે તે અને હો ગમે તે ઉંમરના. બસ એમનું તો છે એક જ સૂત્ર, જીઓ ઝી ભરકે. તો આજે પણ કરવાની છે ધમાલ મસ્તી, જેના માટે અમે લોકો આવી પહોંચ્યા છીએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં. તો ચાલો ફટાફટ મળીશું આજની કીટીને. તો આ છે આપણી આજની કીટી. આપનું નામ? રૂપાલ આચાર્ય. આપ શું કરો છો? હાઉસવાઈફ. ઓકે. અલકા શાહ હાઉસવાઈફ. હિના શાહ હાઉસવાઈફ. ક્રીના શાહ હાઉસવાઈફ. ફાલ્ગુની શાહ હાઉસવાઈફ. ભારતી આચાર્ય હાઉસવાઈફ. ઓકે. આપનું નામ? સીમા વાઈવાલા વર્કિંગ વુમેન. ઉલ્લાસ શાહ હાઉસવાઈફ. અલ્પા મહેતા હાઉસવાઈફ. જાગૃતિ શાહ હાઉસવાઈફ. જિજ્ઞા ભરૂચા વર્કિંગ વુમન. શિલ્પા શુક્લા વર્કિંગ વુમન. તો શિલ્પાબેન તમે શું વર્ક કરો છો? હું ટ્યુટર છું, ટ્યુશન લઉં છું. સરસ. અત્યારે તો ચાલી રહ્યું છે વેકેશન, એટલે તમારે પણ હશે એકદમ વેકેશન આરામ. તમારા દીકરા દીકરી છે? હા, મારે એક બેબી છે સેકન્ડ સ્ટાન્ડર્ડ. સેકન્ડ સ્ટાન્ડર્ડ માં. ઓકે. આપ પણ વર્કિંગ વુમન છો, તો તમારે પણ અત્યારે વેકેશન ચાલે છે કે પછી કામ? વેકેશન લીધું છે. વેકેશન લીધું છે. બાળકોને વેકેશન છે એટલા માટે. ના, એટલે ઓકે. અને તમારા બાળકો શું કરે છે? બેબી છે, ભણે છે 7th સ્ટેન્ડર્ડ માં. 7th સ્ટેન્ડર્ડ માં ભણે છે. ઓકે. આપના દીકરા દીકરી કોણ? મારે બે દીકરા છે. બંને બાબા? હા. શું કરે? 11 મામા છે અને બીજો છે 2nd સ્ટેન્ડર્ડ. ભણવામાં કેવા છે તમારા? બંને હોશિયાર એકદમ. કેટલા પર્સન્ટેજ આવે? 2nd સ્ટેન્ડર્ડ માં છે 95% આવે. અને ફર્સ્ટ જે પેલો 11 મામા છે એને 66% આવે. વાહ વાહ, બહુ સરસ. અને તમારા દીકરા દીકરી? એક બાબુ છે, 7th માં ભણે છે. ઓકે. તમારો બાબુ ભણવામાં કેવો? હોશિયાર કે પછી? ઓકે ઓકે. મોટી બેબી આઈટી એન્જિનિયરિંગ માં લાસ્ટ યર માં છે, ચાંગા હોસ્ટેલ માં રહે છે. નાની બેબી છે 11th માં છે. ઓકે. તો વેકેશન ચાલતું હશે. હા, અત્યારે વેકેશન માં શું કરે તમારે? એટલે હવે 12th માં આવી એટલે 12th ના ટ્યુશન ચાલુ થઈ ગયા. સાયન્સ માં છે. અને બીજી દીકરી વેકેશન માં? એટલે નાની બેબી 12th માં આવી ને એને ટ્યુશન ચાલુ થઈ ગયા. મોટી બેબી હોસ્ટેલ માં રહે છે. ઓકે. અને તમારા દીકરા દીકરી શું કરે? એક બાબો છે 10th માં, આ વખતે એક્ઝામ આપી એમ. ઓકે. તો અત્યારે એકદમ આરામ ફરમા વધારે છે. એકદમ રિલેક્સ થઈ ગયા છે. તો અત્યારે કોઈ એક્ટિવિટીઝ કરે કે નહીં તમારા દીકરા? શું કરે? કેશિયો નું કરે છે, ઇંગ્લિશ સ્પીકિંગ પર્સનાલિટી ડેવલપમેન્ટ ના ક્લાસ કરે છે અને જીમમાં જાય છે. વાહ વાહ, બહુ સરસ. તમે કહો તમારા દીકરા દીકરી એક્ટિવિટીઝ કરે? મારે બાબો છે, એક પહેલા ધોરણ ની એક્ઝામ આપ્યો, સેકન્ડ માં આવ્યો છે. ઓ, હજી એકદમ નાનો છે. તમને એવું થાય કે વેકેશન પડ્યું છે, ચલો બધાની મમ્મીઓ કહી લે કે એક્ટિવિટીઝ મૂકે છે, હું પણ મૂકીશ. હા, અત્યારે સ્કેટિંગ માં મૂકેલો છે. સ્કેટિંગ માં? તમે પાછા પાછા સ્કેટિંગ કરો છો? હા, સન કરાવો કે નહીં કરાવો? પડે મારે કરાવો પડે. ઓકે. અને તમે શું કરો છો અત્યારે? હું હાઉસવાઈફ છું. મારે બે કિડ્સ છે, એક બેબી 7th સ્ટાન્ડર્ડ માં છે, બાબો 5th માં છે. બંનેને વેકેશન પડી ગયું? બંનેને વેકેશન છે. નહીં, નાના નાની ત્યાં છે અને લોકો ગાંધીનગર માં છે. અત્યારે ત્યાં એન્વાયરમેન્ટ ના ક્લાસીસ ચાલે છે, એમાં જોઈન છે. ને ગઈકાલે બી મારા બંને કિડ્સ નો ગાંધીનગર સમાચાર માં ફોટોગ્રાફ્સ બી આવ્યો છે એમની એક્ટિવિટી માટે. બહુ સરસ, જોરદાર ચાલે છે જમનો બાબા. મારી બેબી બી ઈટીવી માં ડાન્સ કરી આવી છે, એમાં બી નંબર આવે છે. ટાઉન હોલ માં પ્રોગ્રામ આપે છે ડાન્સિસ. એક્ટિવ 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 છે. બંને મારા બાબા ભણવામાં બી રેન્કર છે ને એક્ટિવ બી બન્યા છે. બહુ સરસ, બહુ સરસ. તમારા મારી એક બેબી છે 7th માં છે. તમને આમ મન થાય કે કોઈ એક્ટિવિટીઝ કરો? એ કરે છે, એ કરે છે. એટલે ગરબા હોય અમારા જ્ઞાતિના કે એમાં એનો નંબર હોય છે. વાહ વાહ, ડાન્સર છે તમારી દીકરી. શું વાત છે, પહેલા બી ડાન્સ કરતી હતી એવી. ઓકે. આપ શું કરો છો? હાઉસવાઈફ છો. અને મારી દીકરી ફર્સ્ટ MBBS માં છે, કરમસદ ભણે છે. અહીંયા હું તમને લોકોને પૂછીશ એક પ્રશ્ન છે ને, આપણે કરશે આંગળી ઊંચી. ઓકે, તૈયાર છે બધા મેન્ટલી? જેની ટ્યુબલાઇટ ફર્સ્ટ થશે એ રાઉન્ડના વિનર થશે. ઓકે. તમારો પહેલો પ્રશ્ન છે, અંગ્રેજી આલ્ફાબેટ્સ A to Z માં L કયા નંબરે આવે? વિચારીને જ આંગળી ઊંચી કરવાની છે. નહીં, એકદમ સાચો જવાબ છે. જોરદાર તાળીઓ.
બીજો પ્રશ્ન મારો પ્રશ્ન છે A to Z માં B થી N કયા નંબરે આવે B થી N A to Z માં B થી N કયા નંબરે આવે નહીં 13 એકદમ સાચો જવાબ છે 13 બહુ સરસ અને હવે હું પૂછું છું ત્રીજો પ્રશ્ન C થી P કયા નંબરે આવે 14 એકદમ સાચો જવાબ છે 14 તમારા મનની વાત શું કહેવા માંગો છો હું એટલું કહેવા માંગુ છું કે મારે મારી જેઠાણી ને અત્યારે સંબંધ છે આખી જિંદગી એ સંબંધ સચવાય રહે એ હું બસ ભગવાન પ્રાર્થના કરું છું તમે શું કહેવા માંગો છો મને આજે જી ગુજરાતી પર આલ્ફા ટીવી પર આવવાનો મોકો મળ્યો છે હું ઈચ્છું કે દરેકને આવું હોય તો તમે એવો મોકો આપશો ઓકે છોકરાઓની દેખભાળમાં તો સ્કૂલના ટાઈમમાં શેડ્યુલ બહુ ટાઈટ હોય કે સવારે રૂટીનમાં આપણે રસોઈ બનાવીએ ઓફિસના ટાઈમ સાચવીએ ફેક્ટરીના ટાઈમ સાચવીએ પણ વેકેશનમાં કોઈ ટિફિનમાં બી થોડું 19-20 થઈ જ જાય છે વધારે મજા ક્યારે આવે સ્કૂલ ચાલુ હોય ત્યારે રૂટીન લાઈફ લાગે જાણે ઘડિયાળના કાંટે જીવતા હોય એવું લાગે અને અત્યારે એકદમ રિલેક્સ લાગે છે શું વાત છે આ બધું જે એક્ટિવિટીઝ બધું જે પણ કરતા હોય એમાં તમારા હસબન્ડ તમને કેટલા મદદરૂપ બને થોડા એટલે કેટલા છે 10%, 15%, 20% કે પછી બને જ નહીં ઘણા હસબન્ડ એવા તારે કરવું હોય તો કર છોકરાઓને સંભાળ મારો સંભાળ એવું નથી 40-50% માય પર તમે તમે કહો હા અને તમે કહો કે તમારે તમારા છોકરા મોટા બરાબર અત્યારે તો તમે તો અમે નિશ્ચિંત છો સ્કૂલો કે કોલેજ ચાલુ હોય ત્યારે નિશ્ચિંત અત્યારે તો તમારા શું એકદમ ખાસ કઈ ફરક કરો જયારે વેકેશન ચાલતું હોય ને સ્કૂલ ચાલુ વેકેશનમાં શું હોય છોકરાઓને સવારે ગરમ નાસ્તો જોઈએ બપોરે ખાવા પાછું ફરીથી નાસ્તો જોઈએ આખો દિવસ એમાં જ જતો હોય મને લાગે છે તમારે જયારે વેકેશન હોય ત્યારે વધારે તકલીફ થાય સ્કૂલ ચાલુ હોય ત્યારે બધા સ્કૂલમાં હોય અને જયારે ઘર હોય ત્યારે કઈ ને કઈ ડિમાન્ડ ચાલુ ને ચાલુ જ હોય ઓકે અરે તમે કે તમારે પણ છોકરાઓ વેકેશનમાં તો બહુ શાંતિ લાગે છે એકદમ શાંતિ લાગે કારણ કે શેડ્યુલ જ આગળ એવો છે કે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રી જ ના હોય તમે કહો કે તમારા છોકરાઓ તમારા 21 માં શું કઈ ફરક જયારે સ્કૂલ ચાલતું હોય ને અત્યારે એકદમ રિલેક્સ લાગે પહેલા તો છોકરાઓની પાછળ તું ભણ કરીને એનું માથું ખાઈ જતો અત્યારે એકદમ મેન્ટલી રિલેક્સ ઓકે ટૂંકમાં જયારે એવું નહીં કે જયારે વેકેશન ચાલતું ત્યારે છોકરાઓની ધમાચકડી બહુ વધી જતી હોય છે ના 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 તમારે કોઈ ધમાલ મસ્તી કરે ઘરમાં એકદમ શાંત છે તમારે ધમાલ મસ્તી કરે કે નહીં ઘણી ગૃહિણીઓ હોય ને બાજુમાંથી કમ્પ્લેન આવતી હોય કે ભાઈ તમારા છોકરાઓ બપોરના ટાઈમે આમ કરે છે તેમ કરે છે ના એટલી બધી તો ના આવે કમ્પ્લેન પણ થોડી ઘણી તો આવે શું કહો છો તમે અમારે ત્યાં એવી કમ્પ્લેનો આવે છે તમારી દીકરે બહુ ધમાલ મસ્તી વાળી છે ઓકે અરે ધમાલ કરે તો જ છોકરા કહેવાય ને અરે એ જ છોકરા વધારે એક્ટિવ રહે બહુ સાચી વાત છે જે સૌથી પહેલા કરી લેશે કામ ફિનિશ એ થશે આ રાઉન્ડના વિનર ચાર એનો સમય થાય છે શરૂ સુડી પડો જલ્દી ફાસ્ટ કોણ કરે છે સૌથી પહેલા કામ ફિનિશ જોઈએ આપણે
એકદમ ઝીણી ઝીણી કટકી કરવાની છે. ચીરીઓની ઊભી કરીને ઝીણી ઝીણી કટકી કરવાની છે. ડુંગળીની જેમ ઝીણી ઝીણી. મનની વાત એ કે બાળકોને સંસ્કારનું ઘડતર સમજાવીને કરવું જોઈએ, નહીં કે કોઈ ધાક ધમકીથી, કારણ કે બાળકો જ આપણા સમાજના ભાવિ ઘડવૈયા છે. વાહ વાહ, બહુ સાચી વાત છે. દરેક માણસે સંતોષથી જીવવું જોઈએ. કોઈ પણ વસ્તુ કરો, તમે સંતોષથી કરશો તો એ વસ્તુ તમને સહેલી જ લાગશે, પછી અઘરું પડશે. ઓકે, બહુ સરસ. હવે ચાલુ કરીશું નેક્સ્ટ રાઉન્ડ ખેંચમદાણી. આવી પહોંચે છે અમે લોકો ત્રીજા રાઉન્ડમાં, જેનું નામ છે ખેંચમદાણી. ઓકે, તો હવે મને એમ કહો કે તમારા દીકરા દીકરીઓને શું બનવું છે, એમનું એમ શું છે મોટા થઈને? નાના બાબાને ડૉક્ટર બનાવવો છે, અને મોટો છે અને એની રીતે પીટીસી કરાવવાની છે, એ રીતની છે. ઓકે, આ તમે કીધું કે તમારે કરાવવું છે, પણ મને એમ કહો કે તમારા દીકરા દીકરીને શું બનવું છે? એમ એ લોકોને પણ એવી જ ઈચ્છા છે, એટલા ટકા આવે છે એ પ્રમાણે એ લોકો પણ એવું જ વિચારે છે કે મારે આ જ રીતે થવું છે. ઓકે, બહુ સરસ. અને તમે કહો, તમારી બેબી બેબી છે, બાબો છે, તો એને શું બનવું છે? એ 8th માં આવશે, એટલે હજી એનો એની પોતાની જાતે વિચાર શક્તિ વધશે, એ પ્રમાણે એની જાતે ડિસિઝન લઈ શકશે મોટો થઈને. ઓકે, પણ ઘણા છોકરાઓ છે નાનપણથી બોલતા હોય પપ્પા હું તો ડોક્ટર બનીશ, હું તો એન્જિનિયર બોલતા હોય છે, પણ એવું શક્ય પણ નથી બનતું, તો દુઃખ થાય છે. શું ઈચ્છા છે તમારા છોકરા? તો એ ભણે, સારા પર્સન્ટેજ લાવે છે, એના પર એને જે પણ બનવું હશે એ બોલતો નથી કે મારે શું બનવું છે. ઓકે, અને તમે કહો તમારા? મારી બેબી તો ડોક્ટર બનવાનું કહે છે, તો કે પપ્પા તમે જે કે હું જ કરીશ કહે છે. એટલે તમારા પપ્પાએ, એમના પપ્પાએ નક્કી કર્યું છે ડોક્ટર બનાવવાનું, એ ડોક્ટર બનાવશે. પર્સન્ટેજ એટલા આવે છે ખરા. બહુ સરસ, શું વાત છે. તમને એમ કહો કે તમારું કેટલું યોગ્ય, તમે શું કરો તમારા બાળકોને આગળ વધારવા માટે? એનો બધા ટાઈમ હું સાચવી લઉં છું, ક્લાસના સ્કૂલના બધા ટાઈમ, એ જે કે એ કરવાનું, ટાઈમ સર બધું જમવાનું નાસ્તો, હા તે બધું તૈયાર. સવાર જાય ત્યારે ગરમ નાસ્તો, સાંજ એ સ્કૂલે જાય છે, સાંજે આવે છે, એટલે એને એ રીતે ગરમ નાસ્તો બનાવી આપીએ, કે કાં તો પછી મારા જેટલી છોકરી કોઈ કંઈ આપવા બી જઈ શકે છે. શું વાત છે. અને તમે કહો તમારા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ને એને વિચાર છે કે પર્સન્ટેજ આવશે તો ચોક્કસ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ બનીશ, અને એ રીતે મહેનત માં કરે છે. તમારે શું છે, તમારી એવી ઈચ્છા હતી કે મારો છોકરો આજ કંઈક બને? અને મારી એવી ઈચ્છા હતી કે એ જે છે એ બની શકે. અચ્છા, એવી ઈચ્છા હતી. તો તમારા હસબન્ડ નું કેટલું યોગદાન તમારા બાળકને આગળ વધારવામાં? શું કરે તમારા હસબન્ડ? એને ઇન્સ્પિરેશન આપે કે તું આ રીતે કર, આ રીતે કર, આ રીતે કર, તારો જે એઇમ છે, હા તારો જે એઇમ છે તું પૂરો કરી શકે એટલી તું મહેનત કર. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. આવા હસબન્ડ થી ઘણા ઓછા હોય છે. બાકી આજકાલના જમાનામાં તો હસબન્ડ કહી દે ભાઈ. તમે લોકો સંભાળો, ઘરમાં છો બરાબર ને, તમારા દીકરા દીકરી શું કરે? મારી બેબી અત્યારે 7th માં છે, એને શું બનવું છે? મોટો થવાની ઈચ્છા છે. અને તમારી શું ઈચ્છા છે? મારી પણ એવી ઈચ્છા છે. અને તમારા હસબન્ડની શું ઈચ્છા છે? એને જે કરાવવું હોય. અચ્છા, એટલે એમણે છોડી દીધું છે તમારા ઉપર, એ બી સારી વસ્તુ, તો જવાબદારી એમને લેવી પડે બરાબર. જો એવું ઈચ્છે કે ડોક્ટર બને તો તમે એવું કે તો સંભાળો, તમે તમે ભણાવો, એટલે બધું યોગદાન આપે. શું યોગદાન આપે? બેબીની ઈચ્છા છે એ જ એને કરાવડાવે. તો તમારા હસબન્ડ કેટલી મહેનત કરે એમને આગળ વધારવા માટે? 40% ટકાવારી ગણી રાખ્યા છે, શું વાત છે. અને તમે કહો કે તમારા દીકરા દીકરીને શું બનવું છે?
મારી બેબીને હું ટીચર છું એટલે એને ટીચર જ બનવું છે. રમત જોઈએ આજે અહીંયા તમારા માટે શું છે. સસ્પેન્સ ખુલી રહ્યું છે અને અહીંયા છે અમારી પાસે આ આલ્ફાબેટ્સ. બરાબર, તમને ચાર જણું આપી દઉં છું. આ કપડા ખુલ્લા કરી નાખવાના છે અને આની ઉપર તમારા લોકો આલ્ફાબેટ્સ ગોઠવવાના છે. ઓકે, એ ટુ ઝેડ ગોઠવવાના છે. ટોટલ ચાર એબીસીડી છે આની અંદર. જે સૌથી પહેલા એ ટુ ઝેડ ગોઠવી નાખશે આમાંથી શોધીને એ થશે આ રાઉન્ડના વિનર. અને તમારા કામના નહીં હોય આલ્ફાબેટ્સ પાછા અંદર જ રાખવાના. ઓકે, તો ચારેનો સમય થાય છે શરૂ. ચેક કરી લઈએ કોનો નંબર છે સૌથી પહેલા. એ બી સી ડી ઈ એફ જી એચ નથી કોટી. બધા 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 એમને એમ રહેશે. પ્લીઝ આપણે જોઈ લઈશું. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી. છોકરાઓને ભણાવવા માંગુ છું અને મારા સાસુની સેવા કરવા માંગુ છું. ઓકે, બોલો આપ આપણા મનની વાત શું કહેવા માંગો છો. હું મારા છોકરાઓને ખૂબ જ ભણાવવા માંગુ છું અને મારા સાસુની સેવા કરવા માંગુ છું. ઓકે, બહુ સરસ. તો તમે કહો, તમે તમારા મનની વાત શું કહેવા માંગો છો. હું બસ એટલું જ ઈચ્છું કે મારે અને મારા પતિ વચ્ચે મેરેજ લાઈફમાં એટલી શાંતિ છે અને મતલબ કે અમારા મેરેજ પછી હજી સુધી એવો કોઈ બનાવ નથી બન્યો કે અમારે એટલી લાંબી જે બધાને તકલીફ પડે છે એવી તકલીફ નથી પડતી ને એકબીજા વચ્ચે એટલી સમજણ છે કે લાંબો પ્રોબ્લેમ નથી થયો. ઓકે, સરસ. જેનું નામ છે પંજાબ પાર્ટી. તો આવી એ કરશે પરફોર્મન્સ અમારી ચાર ગૃહિણી. જે કરશે સૌથી સરસ પરફોર્મન્સ એ થશે આ રાઉન્ડના વિનર. ઓકે, ચારે જણા પહેલા જગ્યા ઉપર ઊભા થઈ જાઓ અને શું કરવાનું છે એ હું તમને કહી દઈશ. ઓકે, ચારે જણાએ નાના છોકરાની જેમ રડવાનું છે. ઓકે, નાના છોકરાની જેમ સામે જોઈને. ઓકે, ચારેનો સમય થાય છે શરૂ.
સામે જોઈને અને ચારેનો સમય થાય છે શરૂ. Thank you.